હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા ખુશ જ હશો. તો જોઈએ આજે ગુજરાતનો નર્મદા જિલ્લા વિશેની માહિતી. તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રોને અથવા બીજા કે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને ઉપયોગી બને. તો જોઈએ નર્મદા જિલ્લા વિશેની માહિતી. નર્મદા જિલ્લામાં નવા ગામ પાસે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે, જે ગોલ્ડન બ્રિજ જે નર્મદા નદીના ઉપર છે, કે 1430 મીટરનો છે ગોલ્ડન બ્રિજ, જે અંગ્રેજો વખતનો છે. તે 150 વર્ષ થયા છે તેના. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટ ક્યાં આવેલું છે? સાધુ બેડ ઉપર, નર્મદા નદી. તો કોનું સ્ટેચ્યુ બનાવેલું છે? સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. કેટલા મીટરનું છે? 182 મીટરનું. વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ ગણવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનું, જે આકાર લઈ રહ્યું છે. મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે? નર્મદા. 1000 બારીવાળા મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા, રાજમહેલ છે. હરસિદ્ધ માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો રાજપીપળા. મુખ્ય મથક નર્મદાનું તો રાજપીપળા. નર્મદાનું મુખ્ય મથક રાજપીપળા આવે છે, યાદ રાખજો. તેમાં તાલુકા કેટલા છે? 5 તાલુકા. નાગદાર, નાદોર, તિલકવાળા, ડેડિયાપાડા, ગરુડેશ્વર અને સાગબારા. મુખ્ય નદીઓ કઈ છે? નર્મદા ને કરજણ. તેનો નર્મદા જિલ્લાની સરહદ કઈ રીતના આડે છે? નર્મદા જિલ્લાની ઉત્તરે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય, દક્ષિણમાં તાપી અને સુરત જિલ્લો, અને પશ્ચિમની અંદર ભરૂચ જિલ્લો આવેલો છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને પછીના વિડીયોને વધુ અપડેટ આપી શકું, અને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને માહિતી વધારે મળે અને આગળના વિડીયોની માહિતી જમણી બાજુ નોટિફિકેશન બેલ હશે, જેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી જશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.